જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજનો જે કાર્યક્રમ જે છે જેમાં ખાસ કરીને તમારા પ્રશ્નોનો જવાબ આજે હું તમને આપવાનો છું ઘણા દર્શક મિત્રોનો ફોન હતો કે શાસ્ત્રીજી થોડીક દુવિધા છે મનમાં મેં કીધું બોલો તો એમને મને જે પ્રશ્ન કર્યા છે અને એમના પ્રશ્નોનો જવાબ આજે હું ટીવીના માધ્યમથી તમને આપું છું પ્રશ્ન એવો હતો કે શાસ્ત્રીજી અમે રોજે રોજ ભગવાનના મંદિરે જતા હોઈએ છીએ સવારે પણ જઈએ છીએ અને સાંજે પણ જઈએ છીએ પરંતુ અમે સવારે તો સ્નાન કરીને મંદિરે જઈએ છીએ પરંતુ સાંજના સમયે ઠંડીનું વાતાવરણ હોવાથી સ્નાન કરવું અશક્ય હોય છે ઘણીવાર તો શું અમે સ્નાન કર્યા વગર સાંજે જઈ શકીએ પ્રશ્ન મને બહુ સારો લાગ્યો એટલે મેં એમનો જવાબ હું ટીવીના માધ્યમથી જ કેમ કે ઘણા બધા લોકોનો આ પ્રશ્ન હોય છે બીજો પ્રશ્ન એમનો એવો પણ હતો કે ભગવાન ભોલેનાથને અમે અભિષેક કરવા જઈએ છીએ અને ઠંડીનું વાતાવરણ છે અને ઠંડુ બહુ પાણી હોય છે તો શું શિવજીને ઠંડુ પાણી અર્પણ કરી શકાય પ્રશ્ન એમનો આ પણ યોગ્ય હતો અને ત્રીજો પણ એવો હતો કે શિવજીનું જ્યારે ગૌમુખ છે જ્યાંથી ગંગાજી વહેતા હોય છે શિવજીની ઉપર અભિષેક કરી અને ધીરે ધીરે ઉત્તર દિશા બાજુ પાણીનું વહેન વધે અને ત્યાંથી ગૌમુખ હોય ને એમાંથી જ્યારે પાણી પડે ત્યાં બેસીને અમે શિવજીના મંત્ર જાપ કરી શકાય આવો પણ પ્રશ્ન હતો અને મંત્ર કયો જાપ કરવો શ્રેષ્ઠ એ પણ પ્રશ્ન હતો તો આ બધા જ પ્રશ્નોનો જવાબ આજે હું ટીવીના માધ્યમથી આપું છું કેમ કે આવા ઘણા બધા પ્રશ્ન તમારા મનમાં પણ ઉદભવિત થતા હોય પરંતુ મિત્રો શક્ય હોય તો તમે તમારા પ્રશ્ન અમને કહેજો કેમ કે આ કાર્યક્રમ તમારો કાર્યક્રમ છે હા અમને જો એનો જવાબ અમારી પાસે હશે અને કદાચ ન હોય તો અમે શોધવાનો પ્રયત્ન પણ કરીશું પરંતુ તમારા મનના પ્રશ્નને શાસ્ત્રની દ્રષ્ટિએ એનો શ્રેષ્ઠ અને સાચો જવાબ અમે તમારા સુધી પહોંચાડવાનું અમે કાર્ય કરતા રહીશું તો જે બેનનો પ્રશ્ન હતો એમને હું કહી દઉં કે ખાસ કરીને રહી વાત પ્રથમ કે તમે જે સ્નાનનો જે પ્રશ્ન કર્યો હતો કે સવારે વહેલા દેવ મંદિરમાં મંદિરમાં જતા હોય ત્યારે આપણે સ્નાન તો શાસ્ત્ર પ્રમાણે તો હંમેશા મંદિરમાં જ્યારે જ્યારે આપણે જતા હોય ત્યારે સ્નાન કરવું ફરજિયાત જ હોય છે સવારે અને સાંજે પરંતુ પરંતુ અહીંયા ક્યાંક એવી મોસમ એવી હોય કે વધારે ઠંડીનું વાતાવરણ હોય કે જેના કારણથી આપણું શરીર કદાચ બગડી શકે એમ હોય અને તમને એવું લાગે કે હું સ્નાન કરવામાં સમર્થ નથી તો તમારે સ્નાન નથી કરવાનું પરંતુ હું જે કહું છું તે બાબતનું ધ્યાન રાખવાનું છે તમારે તે દરમિયાન સ્નાન ન કરો તો વાંધો નહીં પરંતુ સવાર તો સ્નાન કરવાનું ફરીજિયાત પરંતુ આ તો સાંજની વાત છે સાંજ મંદિર જવું હોય તો તમારે હસ્તપ્રક્ષાલ અને પાદ પ્રક્ષાલ એટલે કે હસ્ત અને પગ હાથ અને પગ એ બંનેને તમારે સ્નાન એટલે કે એને હાથ મતલબ હાથ અને પગ ધોઈને જવાનું છે હસ્તપ્રક્ષાલન એટલે હસ્ત એટલે હાથ કહેવાય અને પગ જે પાદ પ્રક્ષાલ એટલે કે પગ તો એનું પ્રક્ષાલન પ્રક્ષાલન એને ધોઈને તમારે જવું પડે સ્નાન ન કરો તો વાંધો નહીં પરંતુ તમે હાથ અને પગ ધોઈને અને સાથે સાંજે વસ્ત્ર અને કપડાંને તમારે બદલીને તમે મંદિરમાં જઈ શકો છો આ દેશ સંકીર્તનાર્થમ જેવો સમય જેવી ઋતુ અને જેવો મોસમ હોય એને અનુરૂપ થવું પણ જરૂરી હોય છે તો અહીંયા પણ પરંતુ એક વખત તો સવારે વહેલા સ્નાન કરવા કરવું તો ફરજિયાત હોય છે હા બીજી વખત તમે આ ઉપાય આ રીતે કરી શકો છો બીજો પ્રશ્ન જે હતો કે શાસ્ત્રીજી શિવજીની ઉપર ઠંડુ પાણી ચડાવીએ તો યોગ્ય છે કે નહીં આ વાત સાચી છે કેમ કે ઠંડીનો સમય હોય અને શિવજીની ઉપર પાણી ચડાવવાની વાત આવે પરંતુ આમ એકંદરે આમ જોવા જઈએ તો શિવજી પોતે કૈલાસ કે નિવાસી કૈલાસમાં જ બિરાજમાન હોય છે ને કૈલાસમાં તો આપણે જાણીએ છીએ કેટલું ઠંડુ વાતાવરણ હોય છે અને શિવજી એ ઠંડા વાતાવરણમાં રહેલા છે તો ઠંડા પાણીની કોઈ આમ જોવા જઈએ તો દેવને અસર થતી નથી પરંતુ યથા દેહે તથા દેવે શાસ્ત્ર એવું કહે છે કે જેવું આપણે આપણી રીતે આપણા જીવનમાં જે વસ્તુ કરતા હોય તેવી રીતે આપણે આપણા ભગવાનનું પણ ધ્યાન રાખવું જોઈએ જો આપણે બહુ ઠંડા પાણી નહીં નહીં સ્નાન કરી શકતા ન હોય તો ભલે આપણે ભગવાનને પણ એ રીતે જ કરવાનું ભગવાનને પણ આપણે ગરમ થોડું લઈએ છીએ તો થોડું ગરમ પાણી ભગવાનને પણ અર્પણ કરવાનું મતલબ એકદમ ઠંડુ પાણી ચડાવવું એવું યોગ્ય નથી કે શિવજી કૈલાસમાં રહે છે એટલે શિવજીને કંઈ ના થાય વાત સાચી પરંતુ આપણે એવી રીતે વિચારવાનું કે જેમ આપણે આપણા શરીરનું ધ્યાન રાખીએ છીએ તેમ આપણે આપણા ભગવાનનું પણ ધ્યાન રાખવું જોઈએ અને શાસ્ત્રમાં એવું પણ લખ્યું છે કે ઉષ્ણોદકમ નિર્મલનચ લખ્યું છે હું નથી કહેતો શાસ્ત્રમાં લખ્યું છે ઉષ્ણોદકમ નિર્મલન ચ

અને થોડુંક ઠંડુ હશે તો ચાલશે એ રીતે મતલબ નોર્મલ જલ જેને આપણે કહીએ ઉષ્ણોદકમ ચ આવું જલ અર્પણ કરવાનું શાસ્ત્રમાં લખેલું છે ત્રીજી વાત કે ભગવાનનું જ્યારે મંત્ર જાપની વાત આવે તો કે કહ્યું હતું કે ભાઈ ગૌમુખની જોડે અમે ભગવાન શિવજીનો મંત્ર જાપ કરીએ પરંતુ મિત્રો ગૌમુખની પાસે મંત્ર જાપ કરવાનું કોઈ શાસ્ત્રમાં પ્રમાણ નથી આપ્યું મંત્ર જાપ કરવા હોય તો શિવાલયની અંદર શિવજીની સામે બેસીને મંત્ર જાપ કરવાનું શાસ્ત્રમાં કહ્યું છે ગૌમુખ જે છે એમાં એવું લખ્યું છે કે જ્યાં પાણીની શિવજીના મસ્તક ઉપર ગંગાજી છે અને ગંગાજીનું જળ શિવજીની ઉપર આપણે ચડાવીએ ચડાવીએ તે બધું ગંગાજલ બની જાય અને ગંગાજલ જે છે ગૌમુખ દ્વારા એ જ્યારે પડે છે ત્યારે ત્યારથી આપણે પ્રદક્ષિણા કરવાની મતલબ પ્રદક્ષિણામાં એને ઓરંગીને જવાય નહીં ગૌમુખ પાસે તમે દર્શન કરી શકો છો એ જલને લઈને શરીર પર છાંટી શકો છો પરંતુ ત્યાં બેસીને મંત્ર જાપ કરવાનું કોઈ પ્રમાણ શાસ્ત્રમાં નથી મંત્ર જાપ તો શિવજીના સન્મુખમાં કરવું બીજા નંબરની વસ્તુ કે શિવજીનું જ્યાં મંદિર હોય અથવા મંદિરની બહારની જ્યાં પાણીની ધારા વહેતી હોય એને ઓરંગાઈ નહીં પહેલો નિયમ આ વસ્તુ ધ્યાન ખાસ રાખજો એટલે શિવજીની પ્રદક્ષિણા અર્ધી પ્રદક્ષિણા લખી છે શિવસ્યાર્ગ પ્રદક્ષિણા શિવની અર્ધી પ્રદક્ષિણા કરવાની હોય છે મતલબ તમે જ્યારે પ્રદક્ષિણાની શરૂઆત કરો ત્યારે ગોમુખ આવે ત્યાં પગે લાગી અને ત્યાંથી પાછા આવવાનું પાછી બીજી જે અર્ધી પ્રદક્ષિણા હોય એને પૂરી કરવાની મતલબ એને ઓરંગીને ક્યારેય જવું ન જોઈએ કેમ કે એને ઓરંગવાથી એનું પણ પ્રાયશ્ચિત આપણને લાગે છે રહી વાત શિવજીના મંદિરમાં મહામંત્ર કયો જાપ કરી શકાય તો અહીંયા શિવજીનો મંત્ર જાપ તો ઘણા બધા છે ત્રંબક મંત્ર છે મૃત્યુંજય મંત્ર છે પછી અષ્ટાધ્યાય રુદ્રનો પાઠ છે શિવાભિષેક વિગેરે બધું કરી શકાય પરંતુ નાના નાનો પંચાક્ષર મંત્ર પાંચ અક્ષરવાળો નમઃ સિવાય પાંચ અક્ષર છે નમઃ સિવાય અને આગળ આપણે હંમેશા ઓમ શબ્દ લગાતા હોઈએ છીએ મંત્રની આગળ એટલે બને છે ઓમ નમઃ શિવાય તો આ પંચાક્ષર મંત્ર જે છે શિવજીનો સૌથી શ્રેષ્ઠ મંત્ર છે તો શિવજીની સન્મુખમાં બેસીને મંત્ર જાપ કરવો જોઈએ શિવજીની મંદિરની બહાર ગોમુખની જોડે બેસવાનો કોઈ પ્રમાણ શાસ્ત્રમાં નથી તો મિત્રો આ રીતે તમારા જે કંઈ પ્રશ્ન હતા એ પ્રશ્નનો સચોટ અને સારી રીતે મારી રીતે વાંચન કરીને મેં તમને આનો જવાબ આપવાની કોશિશ કરીશ અને સદૈવ આ કાર્યક્રમ તમારા બધાનો છે તો તમારા મનમાં ક્યાંક એવો પ્રશ્ન લાગે કે આ પ્રશ્નનો જવાબ ક્યાંય નથી મળતો તો કદાચ એ તમે અમને ફોન કરજો અમે તમારો જવાબને સારી રીતે કાર્યક્રમના માધ્યમથી પહોંચાડવાનું કામ કરીશું કેમ કે આ કાર્યક્રમ તમારી માટે છે તો દર્શક મિત્રો હવે મને આપશો રજા જય ભગવાન